અને હવે વાત કરીએ 2019ના મહાભારત વિશે. સુરત લોકસભા માટે ઉમેદવારોને સાંભળવામાં આવશે. સુરત લોકસભાની બેઠકના નિરીક્ષકો અભિપ્રાય લેશે. ભરતસિંહ પરમાર અને ભરત બારોટ લેશે સેન્સ. ભાવનાબેન દવે કાર્યકર્તાઓ પાસેથી અભિપ્રાય લેશે. દર્શનાબેન જરદોશ નિરીક્ષકો સામે પહોંચ્યા છે. 2 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાય છે, પરંતુ દર્શનાબેનનું પત્તું કપાય તો શહેર પ્રમુખ નીતિનભાઈ ભજિયાવાલા મજબૂત દાવેદાર મનાઈ રહ્યા છે. પાર્ટી ટિકિટ આપશે તો નીતિનભાઈ ચૂંટણી લડશે. સુરત લોકસભા બેઠક પર કોને ચૂંટણી આપશે તે અંગે મહત્વના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. ભરતસિંહ પરમાર અને ભરત બારોટ સેન્સ લેશે, તો ભાવનાબેન દવે કાર્યકર્તાઓ પાસેથી અભિપ્રાય લેશે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં સુરતમાં નિરીક્ષકોની ટીમ પહોંચી છે ઉમેદવારની પસંદગી માટે. આપણી સાથે છે સુરતમાં 2 ટર્મથી ચૂંટાઈ આવેલા સાંસદ દર્શનાબેન. જે રીતે નિરીક્ષકોની ટીમ આવી છે, 2 ટર્મ પૂરી કરી 3 ટર્મ માટે આવ્યા છે, શું આશા? સ્વાભાવિક પ્રક્રિયા છે. 2009માં પણ સંગઠન આ જ પ્રક્રિયાઓ કરે છે. દરેક કાર્યકર્તાઓને, જમીની સ્તરના કાર્યકર્તાઓને પોતાની વાત રજૂ કરવાનું એક પ્લેટફોર્મ છે, અને એના દ્વારા જ પાર્ટી નિર્ણય લઈને આગળ પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરતી હોય છે, સંગઠન જે સૂચના આપતી હોય છે પ્રમાણે અમે લોકો નિર્ણય લેતા હોય છે. 2 ટર્મ સાંસદ તરીકે રહ્યા અને 3 ટર્મ માટેની ટિકિટ માટે આજે અહીં પહોંચ્યા છે. જે નિરીક્ષકો છે તેમની પાસે શું આશા રહેશે અને કદાચ ટિકિટ મળે તો કયા પ્રકારની કામ આગામી દિવસમાં દર્શનાબેન કરેલી કામગીરીને આધારે અને જે રીતે સંગઠનથી હું ઘડાયેલી વ્યક્તિ છું, એટલે 2009માં જે રીતે કામ થયું, 2014માં પરિણામલક્ષી કામ થયું અને કરેલા કામોની સાથે પ્રજાની વચ્ચે જયારે રહ્યા છે એને આધારે જ પાર્ટી નિર્ણય લેશે. 2 વર્ષથી દર્શનાબેન સાંસદ તરીકે રહ્યા છે. આ બધી દર્શનાબેનની સાથે સાથે જોડે કામ કરતા કેટલાક આગેવાનો દ્વારા ટિકિટ માંગવામાં આવી છે, પછી એ દર્શનાબેનનું ગ્રુપ હોય અથવા તો સામેનું ગ્રુપ હોય? નહીં નહીં, સુરત શહેરમાં રહેતી દરેક વ્યક્તિને, દરેક લોકોને, જ્ઞાતિને, બધાને જ ટિકિટને માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરવાનું આ સરસ પ્લેટફોર્મ છે. પાટીદાર આંદોલન થયું હતું, ખાસ કરીને પાટીદાર એટલે કે સૌરાષ્ટ્રવાસીઓ પણ આ પેલી સાંસદની ટિકિટમાં સૌથી મોખરે છે, શું લાગે છે દર્શનાબેનને ટિકિટ મળશે? પાર્ટી જે નિર્ણય કરશે તેમને સર્વમાન્ય હશે, અને પાટીદાર ફેક્ટર કેવું રહ્યું એનો જવાબ 2012માં મળી ગયો છે, એટલે 2017ની ચૂંટણીમાં મળી ગયો છે, એટલે 2019ની અંદર પાર્ટી જે નિર્ણય લેશે એ માન્ય હશે. દર્શનાબેનને કદાચ નિરીક્ષકો ટિકિટ આપે તો આગામી 5 વર્ષમાં દર્શનાબેનની શું યોજના? 2017-14ની અંદર પણ મેન્યુફેસ્ટો લઈને કેટલાક વાતો કરીને જે કંઈ અમે બોલ્યા હતા એ પરિણામ લાવી શક્યા છે, એટલે એને આધારે જ પાર્ટીએ મેન્યુફેસ્ટો પણ બનાવ્યો છે. પ્રજાને વચનો કરતાં પણ પ્રજાને અનુભવ કરાવ્યો છે. એ અનુભવને આધારે જ્યારે નરેન્દ્રભાઈને એક વૈશ્વિક સ્તરે જે ઓળખ મળી છે અને એ ઓળખને પ્રસ્થાપિત કરીને લોકોની વચ્ચે યોજનાઓ લઈને અમે ગયા છે, એને આધારે લોકો ફરી પાછા નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી બનાવશે. હું દર્શનાબેનની વાત કરું છું કે નરેન્દ્ર મોદીની. દર્શનાબેન સુરતના સાંસદ તરીકે છે, દર્શનાબેનને ટિકિટ આપશે તો દર્શનાબેન સુરતના લોકો માટે શું કરશે આગામી 5 વર્ષ? ઘણા બધા જે કંઈ આવા મારા આજે જ્યારે આ નિર્ણાયક પ્રક્રિયા છે ત્યારે એ પ્લાન કહેવાનો સમય નથી, સામૂહિક રીતે સુરતના ડેવલપમેન્ટ માટે, કારણ કે એની અંદર કોર્પોરેશનની પણ ભૂમિકા હોય છે, જે રાજ્ય સરકારની પણ ભૂમિકા હોય છે. છેલ્લા જ 2 નિર્ણયો જે થયા કે મેટ્રો ટ્રેનની જે મંજૂરી મળી ગઈ અને તાપીના ડ્રેજિંગને માટેના જે 981 કરોડ મંજૂર થયા, આ બધી જ પ્રક્રિયાઓ ધીમે ધીમે ક્રમશઃ આગળ વધશે અને સુરત ડેવલપિંગ થતું શહેર છે અને આ વિકાસ પામતા શહેરની અંદરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ફ્યુચર પ્લાન બનશે. ચોક્કસ. આ હતા દર્શનાબેન, જે સુરતમાં 2 ટર્મ સુધી સાંસદ રહ્યા હતા અને ફરી એકવાર નિરીક્ષકોની સામે આજે રજૂ થઈ રહ્યા છે, અને જો કદાચ 3જી વાર ટિકિટ મળે તો વિકાસલક્ષી કામ કરવાની, સુરતના લોકોને ખાસ કરીને પાર્ટી જે નિર્ણય લે તેની સાથે તેઓ સંમત છે. કેમેરામેન ભરત પરમાર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વડોદરાથી વડાપ્રધાન ચૂંટણી લડી શકે છે, મહત્વના સમાચાર આવી રહ્યા છે. નિરીક્ષક તરીકે આવેલા પંકજ દેસાઈએ નિવેદન આપ્યું છે. વડોદરા પહોંચી ગઈ છે નિરીક્ષકોની ટીમ. પંકજ દેસાઈ દ્વારા નિવેદન અપાયું છે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખશ્રીએ વડોદરા સીટના નિરીક્ષક તરીકે અમને જવાબદારી સોંપી છે. એ જવાબદારી નિભાવવા આવ્યા છીએ અને દરેક કાર્યકર્તાથી માંડી અને સંગઠનના નક્કી કરેલા પદાધિકારીઓ, સંગઠન
ના કાર્યકર્તાઓને અને હોદ્દેદારોને અમે સાંભળવાના છીએ. નરેન્દ્રભાઈ ભૂતકાળમાં અહીંયાથી ચૂંટણી લડ્યા છે અને ખૂબ સારા મત બરોડા એ આપ્યા છે આ સીટે, એટલે સ્વાભાવિક છે કે કદાચ અહીંનું પણ વિચારી શકે છે, વિચારી શકે છે. હું નહીં, એ પાર્ટીએ નક્કી કરેલા જે કાર્યકર્તાઓ છે એની સેન્સ લેવાની છે, અને છતાં બીજા કોઈને પણ કંઈ પણ રજૂઆત કરવાની હોય તો એ રજૂઆત અમારી સમક્ષ કરી શકશે, અને નિષ્પક્ષ ભાવે અમે એને પાર્ટીમાં રજૂ કરવાના છીએ. તો મહત્વના સમાચાર, વડાપ્રધાન વડોદરાથી ચૂંટણી લડી શકે છે. નિરીક્ષક તરીકે આવેલા પંકજ દેસાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. વડોદરા પહોંચી ગઈ છે નિરીક્ષકોની ટીમ, અને હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે વડોદરાથી લડી શકે છે વડાપ્રધાન ચૂંટણી. લોકસભાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી વડોદરાથી ચૂંટણી લડી શકે તેવી વાત હવે સ્પષ્ટ થઈ ગઈ છે. પંકજ દેસાઈએ નિવેદન આપ્યું છે. ભાજપે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે, બીજો દિવસ છે આજે, ત્યારે સેન્સને લઈને માહિતી માટે અમારી સાથે અમદાવાદથી જોડાઈ ગયા છે સંવાદદાતા મયુર માકડિયા, વડોદરાથી જોડાયા છે સંવાદદાતા ફરીદ ખાન, અને સુરતથી જોડાઈ ગયા છે કીર્તેશ પટેલ. સૌથી પહેલા વડોદરા જઈશું મયુર, સૌથી પહેલા અમદાવાદ જઈશું જ્યાંથી અમારા સંવાદદાતા મયુર માકડિયા અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, આજે બીજો દિવસ છે, કયા પ્રકારની ખાસ વાતો છે જેના પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, શું માહિતી મળી રહી છે સેન્સને લઈને? જી બિલકુલ કૃષ્ણ, તમને જણાવી દઉં કે આજે બીજો દિવસ છે અને બીજા દિવસે ખાસ કરીને જો વાત કરીએ તો અમદાવાદ શહેરની અંદર અમદાવાદ પશ્ચિમ લોકસભા જે બેઠક છે તેની સેન્સની પ્રક્રિયા આરંભવામાં આવશે. સાથે જ જો વાત કરીએ તો આજે સમગ્ર રાજ્યની અંદર 7થી વધુ જે બેઠકો છે તેની ઉપર પ્રદેશ ભાજપના જે નિરીક્ષકોની જે ટીમ છે તે પહોંચી ગયેલી છે, અને સેન્સ લેવાની જે પ્રક્રિયા છે તે 11 વાગ્યાથી નો પ્રારંભ કરવામાં આવશે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક અનામત બેઠક છે, ને આ બેઠક ઉપર છેલ્લા બે ટર્મથી કિરીટ સોલંકી જેઓ હાલના વર્તમાન સાંસદ છે તે ચૂંટાતા આવે છે, અને તેમની દાવેદારીએ ખૂબ મજબૂત માનવામાં આવે છે. પરંતુ રાજકીય સમીકરણો બદલાયેલા છે, અને સાથે જ જે કાર્યકરોની અંદર કિરીટ સોલંકી તરફે નારાજગી એ વર્તાઈ રહેલી છે, અને તેને જો જ પૂર્વ મંત્રી રમણલાલ હોરાએ પણ પોતાની જે દાવેદારી છે તે આ બેઠક ઉપર મજબૂત કરેલી છે. સાથે જ જો બીજા અન્ય બે સ્વસ્થ ચહેરાની વાત કરવામાં આવે તો અમિત જ્યોતિકર અમદાવાદ મીડિયા સેલના કન્વીનર છે અને યુવા ચહેરો છે, તો તેને પણ ચાન્સ પાર્ટી આપે તેવી શક્યતાઓ છે. સાથે જ બીજું એક નામ છે ડૉક્ટર એમએમ પ્રભાકર. ડૉક્ટર એમએમ પ્રભાકર વિધાનસભાની ચૂંટણી વખતે પણ તેમનું નામ ચાલેલું હતું કે તેમને પાર્ટી અસરવા વિધાનસભા ઉપરથી લડાવશે, પરંતુ તે ટિકિટ તેમને નથી મળેલી. હવે આ જે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક છે તો તે બેઠક ઉપર પણ તેમનું નામ અને પ્રબળ દાવેદારીએ જોવા મળી રહેલી છે. ડૉક્ટર એમ એમ પ્રભાકર પણ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ છે અને દલિત સમાજ ઉપર તેમનું ખૂબ મોટું વર્ચસ્વ છે, એટલે કે હવે જોવાનું એ રહેશે કે આ જે દાવેદારો છે તેની અંદરથી કોના નામ ઉપર કળશ ઢોળવામાં આવે છે. મયુર, આપને પૂછવા માંગી છું, આનંદીબેન અમદાવાદ પહોંચી ગયા છે એવા પણ સમાચારો આવ્યા હતા કે તે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે, શું છે માહિતી તેમની આ ગુજરાત મુલાકાતને લઈને આપની પાસે? જી બિલકુલ, આનંદીબેન પટેલ જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ છે, અને જે રીતે હવે 2019ની લોકસભાની ચૂંટણી આવેલી છે અને તેની અંદર જે ઉંમરનો જે ક્રાઇટેરિયા હતો તે હવે ક્યાંક ને ક્યાંક પાછળ મૂકી દેવામાં આવ્યો છે, અને તેના જ કારણોસર જે રીતે સ્ત્રોતો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહેલી હતી તે અનુસાર આનંદીબેન પટેલ એ ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડી શકે છે.
સાથે જ જો વાત કરીએ તો ગાંધીનગર લોકસભા બેઠક એ ખૂબ હાઈ પ્રોફાઇલ લોકસભા બેઠક છે, કારણ કે ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી આ બેઠક ઉપરથી વર્ષોથી લોકસભાની અંદર જઈ રહેલા છે, એટલે કે હવે કહી શકાય કે એલ કે અડવાણીની 91 વર્ષની ઉંમર છે ત્યારે હવે એ ચૂંટણી ન લડવાની ઈચ્છા જાહેર કરશે તો આ બેઠક ઉપર કોઈ મોટો ચહેરો જ મૂકવો પડશે. અત્યારે પ્રાથમિક રીતે જે માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર આનંદીબેન પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ બે લોકોના નામ આ બેઠક ઉપર સામે આવી રહેલા છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોને ચૂંટણી લડાવે છે. એક દ્રષ્ટિએ કહી શકાય કે આનંદીબેન પટેલ એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા, પાટીદાર સમાજથી તેઓ આવે છે અને પાટીદાર સમાજની અંદર ખૂબ મોટું નામ હતું, એટલે કે હવે જે રીતે હાર્દિક પટેલ કોંગ્રેસની અંદર જોડાયેલા છે અને પાટીદાર સમાજને ફરીથી ભાજપ સાથે જોડવા અને આનંદીબેન પટેલ જે તે સમયે સાચા હતા તે પુરવાર કરવા ફરીથી તમામ પાટીદાર સમાજને ભાજપ સાથે જોડવા માટે આનંદીબેન પટેલને ટિકિટ આપે તો કોઈ નવાઈ નહીં. સાથે જ જો વાત કરીએ તો જે લોકસભાની અંદર જે ચૂંટણી થયા બાદ જે ઉપલું ગૃહ છે તેની અંદર અમિત શાહને મોકલવા માટે પણ કવાયત હાથ ધરવામાં આવેલી છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ આ બેઠક ઉપરથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ વર્તાઈ રહેલી છે. જી બિલકુલ મયુર, જોડાયેલા રહેશો અમારી સાથે. સુરતથી જોડાઈ ગયા છે સંવાદદાતા કીર્તેશ પટેલ. કીર્તેશ, આપને પૂછવા માંગીશું, આજે બીજો દિવસ છે, સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે, નિરીક્ષકો પહોંચી ગયા છે, કયા પ્રકારની ખાસ માહિતી આપની પાસે હાલ મળી રહી છે? ચોક્કસ, જે રીતે સુરતમાં નિરીક્ષકોની ટીમ પહોંચી છે, સુરતના બે ટર્મથી ચૂંટાઈ આવેલા સાંસદ દર્શનાબેન જરદોશ ફરી એકવાર નિરીક્ષકો સામે પહોંચ્યા છે પોતાની રજૂઆત કરવા. પણ જે રીતે સુરતમાં જે પાટીદાર ફેક્ટર ગઈ ચૂંટણીમાં રોલ નક્કી કરી શક્યું તે કદાચ પાટીદાર ફેક્ટર એટલે કે કહી શકાય કે સૌરાષ્ટ્રવાસીઓનો એક મોટો લોકોનો સમૂહ સુરતમાં રહે છે, એટલે કે સુરતમાં અત્યાર સુધી સાંસદ તરીકે મૂળ સુરતીને ટિકિટ આપવામાં આવતી હતી, જો કદાચ અસુરતી તરીકે દર્શનાબેનની ટિકિટ કાપવામાં આવે તો તેના બાદ સુરતના શહેર પ્રમુખ છે નીતિનભાઈ ભજીયાવાલા એ પ્રબળ દાવેદાર છે, મજબૂત દાવેદાર છે. જોકે પાર્ટી દ્વારા તેમને જે આદેશ મળે તે પ્રમાણે કામ કરતા હોય છે, ચોક્કસ પાર્ટી ટિકિટ આપે તો એ લડવાની ઈચ્છા રાખે છે. પણ કહી શકાય કે જે રીતે સૌરાષ્ટ્રનો ફેક્ટર અત્યારે ચાલી રહ્યો છે, મનસુખ માંડવિયા સુરત સીટ ઉપરથી લડે તેવી બી એક અટકણો ચાલી રહી છે. બીજી બાજુ સૌરાષ્ટ્રવાસીઓમાં વર્ચસ્વ ધરાવતા ડોક્ટર જગદીશ પટેલ કે જે હાલમાં સુરતના મેયર છે તેઓ પણ નિરીક્ષકો સામે પહોંચ્યા છે, અને કાંઠા વિસ્તાર કે કોળી સમાજના આગેવાન કહેવાતા મુકેશ પટેલ પણ સુરતના નિરીક્ષકો સામે પહોંચ્યા છે. એટલે કહી શકાય છે કે કસે ને કસે સુરતના સુરતીઓ અને સૌરાષ્ટ્ર સૌથી મહત્વના બે ફેક્ટર છે, અને મનસુખ માંડવિયા સૌરાષ્ટ્ર ફેક્ટરમાંથી સુરતમાંથી ચૂંટણી લડે એવી એક અટકણો પણ હાલ ચાલી રહી છે. જી બિલકુલ કીર્તેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો સુરત લોકસભાની બેઠકના નિરીક્ષકો અભિપ્રાય લેશે. ભરતસિંહ પરમાર, ભરત બારોટ સેન્સ લેશે. ભાવનાબેન દવે કાર્યકર્તાઓ પાસેથી અભિપ્રાય લેશે. તો આ વચ્ચે જે સમાચાર આવી રહ્યા છે, વડાપ્રધાન વડોદરાથી ચૂંટણી લડી શકે છે. નિરીક્ષક તરીકે આવેલા પંકજ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. વડોદરા પહોંચી ગઈ છે નિરીક્ષકોની ટીમ, અને જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે આપને સંભળાવીએ પંકજ દેસાઈએ શું કહ્યું. નરેન્દ્રભાઈ ભૂતકાળમાં અહીંયાથી ચૂંટણી લડ્યા છે અને ખૂબ સારા મત બરોડા એ આપ્યા છે આ સીટે, એટલે સ્વાભાવિક છે કે કદાચ અહીંનું પણ વિચારી શકે છે, વિચારી શકે છે. હું વડોદરાના કાર્યકર્તા હંમેશા આદરણીય વડાપ્રધાન વડોદરાથી આવે અને વડોદરાના મતદારો આદરણીય વડાપ્રધાન વડોદરાથી આવે એમાં બિલકુલ ખુશ જ હોય. પણ આ નિર્ણય નરેન્દ્રભાઈએ ક્યાંથી ચૂંટણી લડવી એ આદરણીય વડાપ્રધાન પોતે નક્કી કરતા હોય છે, આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી કરતા હોય છે, રાષ્ટ્રીય મોવડી મંડળ નક્કી કરતું હોય છે.